સુરત કમિશનર સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે કલમ એકસો એકત્રીસ મુજબ પરંતુ બીજી તરફ પોલીસ ઓવરબ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો અને બીજી બાજુ અમુક ઓવરબ્રિજ પર પોલીસ અને ટીઆરપી ના જવાનો બેરિકેડ કરી વાહનો માટે ઓવરબ્રિજ બંધ કરી વાહનો ને ઓવરબ્રિજ નીચે જવા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ ઉઠે છે કે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા સુરત તમામ ઓવરબ્રિજ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે અમુક જગ્યા પર પોલીસ બંદોબસ્ત હોવા છતાં લોકો ઓવરબ્રિજ પરથી ગાડી પસાર લઈ જતા દેખાતા હતા શું આ પોલીસ જવાનોને પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું જાણ હતી કે નહીં તેના પર લોકોમાં ચર્ચાનો વિષય ઉભો થયો છે મુકેશ ગુરવ રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત